સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અધ્યાત્મ દ્વારા વિચારોની શુદ્ધિ માણસ કુમાર્ગે ચડી જાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે અસત્ય કે બેઈમાનીની જેમ સત્કર્મોનો કોઈ તાત્કાલિક લાભ મળતો નથી. વળી સત્કર્મ માટે થોડોક ત્યાગ કરવો પડે છે અને કષ્ટ પણ સહેવું પડે છે. આથી લોકો સત્માર્ગે ચાલવાને બદલે કુમાર્ગે વળી જાય છે. પવિત્ર વિચારવાળા લોકો પોતાના કર્મોનો દુર્ગામી પરિણામો અને તેમનાથી સમાજને થનારા હાનિ લાભનો વિચાર કરવાને પોતાનું કર્તવ્ય માને છે. એવા પવિત્ર આત્માવાળા લોકો પોતાને દુઃખ પડે છતાં સત્કર્મોથી વિમુખ થતા નથી. કુકર્મથી થતા મોટા લાભને જતો કરીને સત્કર્મોથી મળતા ઓછા લાભથી સંતુષ્ટ રહે છે. વિચારોના આધારે જ માણસ સુખી કે દુઃખી થાય છે. તેથી વિચારોને જ સમાજની નવરચના અને તેની વ્યવસ્થાનો આધાર માનવો તે આપણે બધાનું પરમ કર્તવ્ય છે. નિષ્પાપ સમાજની રચનાનો આધાર આપણા સદવિચાર છે. સદવિચારોનું સર્જન કરવાનો ઉપાય આધ્યાત્મિક છે. અધ્યાત્મવાદનો આધાર પરમાર્થ અને પરહિત હોવો જોઈએ. જે જેટલો અધ્યાત્મવાદી હશે એટલો જ ઊંડાણથી દરેક પ્રાણીમાં પોતાના આત્માને જોશે. પરમાર્થી મનુષ્ય બીજાઓને પોતાનાથી જુદો માનતો નથી. બીજાને કોઈને દુઃખ દેવાનો વિચાર સરખો પણ કરતો નથી. તે બીજાઓની સેવા કરવા સદા તત્પર રહે છે. પારકાની સેવા અને પરોપકારના પથિકની પાસે ખરાબ વિચારો ફરકી પણ શકતા નથી. સંસારના સાચા સુખ શાંતિ અને નિષ્પાપ સમાજની રચનાનું સ્વપ્ન ત્યારે સાકાર થઈ શકે છે જ્યારે આસ્તિકતાપૂર્ણ અધ્યાત્મવાદ દ્વારા વિચારોને શુદ્ધ કરીને કુકર્મો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે. વિચારોને અનુરૂપ જ કર્મો થાય છે અને કર્મો અનુસાર જ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે. સંસારમાં કાયમી અને સાચા સુખ શાંતિનો બીજો કોઈ ઉપાય જણાતો નથી. અખંડ જ્યોતિ, જાન્યુઆરી 1979.